પાટણ જિલ્લામાં ખેડૂતો પર એક બાદ એક કુદરતી આફતો આવી રહી છે. પહેલા ભારે વરસાદ, ત્યારબાદ કમોસમી માવઠુંથી અને હવે એરંડાના ઉભા પાકમાં સુકા રોગ આવતા પાક સુકાવા લાગ્યો છે, જેને લઈને ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યા છે. એરંડાનું પાક એ રોકડિયા પાક મનાય છે. એરંડાનું વાવેતર કર્યા બાદ 6-7 મહિના સુધી ખેતરમાં પાક ઉભો રહે છે અને એરંડાના બિયારણ પ્રમાણે તેમાં 5-6 વખત વીણ થતી હોય છે. તે પ્રમાણે પાટણ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં એરંડાના પાકમાં હજુ 2-3 વીણ વગાડવાની બાકી છે. ત્યારે ખેતરમાં ઉભા એરંડાના પાકમાં સુકારા નામનો રોગનું આવતા એરંડાનો પાક ઉભા સુકાવા લાગ્યા છે, જેને લઈને ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. ખેડૂતનું કહેવું છે કે સુકારા નામનો રોગ આવતા ઉભો પાક સુકાઈ રહ્યો છે. ઉત્પાદન પાછળ જે ખર્ચ કર્યું છે એ પણ હાલની પરિસ્થિતિ નીકળે એમ રહ્યું નથી. એક બાજુ ડીઝલના વધતા ભાવો મોંઘા પડે છે અને એરંડાનું વાવેતર કર્યું પરંતુ અચાનક ખેતરમાં ઉભા એરંડાનો પાક સુકાઈ રહ્યા છે. તે જોતા ખેડૂતો પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. તો બીજી બાજુ ઉનાળો સિઝનની શરૂઆત થઈ ગઈ છે, તેની વાવણી માટે પણ ખેડૂતોને ખેતર તૈયાર કરવા લાગ્યા છે. 5 રવિ સિઝનમાં વાવેલ પાકમાં નુકસાની કરીને પણ કાપણી કરીને પણ પાકો વેચવા મજબૂર બન્યા છે. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, પાટણ.